નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની આ YouTube ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 6.4 માં હવે આપણે ગણવાના છે પ્રશ્ન નંબર 2. શું કહે છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે, વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. જો AB બરાબર 2CD હોય તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD ના ક્ષેત્રફળોનો ગુણોત્તર મેળવો. એટલે કે બે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD ના ક્ષેત્રફળોનો આપણે શું મેળવવાનો છે ગુણોત્તર. કે આપણને શું આપેલું છે તો કે સમલંબ ચતુષ્કોણ કોઈ ABCD છે, તો સમલંબ ચતુષ્કોણ આપણે બનાવી દઈએ આ રીતે, જ્યાં ચતુષ્કોણ એ બી ની આરે સમાંતર બાજુ કઈ છે તો કે સીડી. આ બંને બાજુઓ કેવી છે? સમાંતર. એના વિકર્ણો એટલે કે વિકર્ણ પહેલા એક લઈ લઈએ આપણે એસી, અને બીજો વિકર્ણ લેશું બીડી. જે બંને કયા બિંદુમાં છેદે છે તો કે ઓ બિંદુમાં. બે વિકર્ણો છેદે છે. ત્રિકોણ AOB એટલે કે AOB આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ COD. એના ક્ષેત્રફળોનો આપણે શું મેળવવાનો છે ગુણોત્તર. બરાબર છે, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD ના ક્ષેત્રફળોનો ગુણોત્તર મેળવવાનો છે. તો ક્ષેત્રફળોના ગુણોત્તર માટે આપણે પ્રમેય નંબર 6.6 જોઈ ગયા કે જ્યારે બે ત્રિકોણો સમરૂપ હોય તો એમના ક્ષેત્રફળોનો ગુણોત્તર એમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય. તો આપણને આ બે ત્રિકોણો માટેનો ગુણોત્તર તો મેળવવાનો છે, પણ એમના વચ્ચેની સમરૂપતા આપણે અહીંયા બતાવવી પડે. તો ત્રિકોણ ચતુષ્કોણ બરાબર છે સમલંબ ચતુષ્કોણમાં એબી સમાંતર સીડી તથા વિકર્ણો ઓ બિંદુમાં છેદે. બરાબર, વિકર્ણો ઓ બિંદુમાં છેદે છે એટલે વિકર્ણોનું છેદ બિંદુ ઓ. હવે આપણે જોઈ શકીએ કે ભાઈ આ જે ખૂણાઓ છે આ બંને કેવા થશે તો કે બે રેખાઓ છેદે એટલે એમના વડે બનતા અભિકોણો થઈ જાય. બરાબર છે, એટલે ખૂણો AOB અને ખૂણો COD માટે ખૂણો AOB બરાબર ખૂણો COD આ કેવા થશે? અભિકોણો થશે. એ જ પ્રમાણે આ બંને ખૂણાઓ બરાબર છે Z બનાવે આકૃતિ અહીંયા આ રીતે, તો આ ખૂણો OCD અને ખૂણો OAB આ બંને કેવા થશે? યુગ્મ કોણ થશે. માટે ખૂણો OCD બરાબર ખૂણો OAB આ કેવા થશે? યુગ્મ કોણ. અને એ જ પ્રમાણે એક યુગ્મ કોણ અહીંયા મળે આપણને કે ભાઈ અહીંયા પણ એક ઉલટો Z બને છે. બરાબર છે, આ રીતે આમ જોઈ શકીએ આપણે. તો આ ખૂણો ખૂણો CDO અથવા તો ખૂણો ODC અને ખૂણો OBA આ બંને ખૂણા પણ કેવા થશે? યુગ્મ કોણ. માટે ખૂણો ODC બરાબર ખૂણો OBA આ પણ કેવા છે? યુગ્મ કોણ. તો આ ત્રણ ખૂણા એટલે કે કઈ શરત આવશે તો કે ખુખુખુ શરત પ્રમાણે ત્રિકોણ AOD સમરૂપ બરાબર AOB સમરૂપ શું થઈ જશે તો કે ત્રિકોણ COD AOB
બરાબર આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને આ ખુખુખુ શરત પ્રમાણે કેવા થાય સમરૂપ થાય સમરૂપ ત્રિકોણ હોય તો AOB નું ક્ષેત્રફળ અને છેદમાં COD નું ક્ષેત્રફળ નો ગુણોત્તર કેટલો થાય તો કે અનુરૂપ બાજુઓ AO ના છેદમાં CO નો વર્ગ બરાબર OB ના છેદમાં OD નો વર્ગ અને છેલ્લો ગુણોત્તર AB ના છેદમાં CD આખાનો વર્ગ લખી શકો AB ના છેદમાં CD નો વર્ગ લખી શકાય તો આપણને અહીંયા માપ આપી દીધેલું છે કે AB બરાબર 2CD માટે AB ના છેદમાં CD છેદમાં જો લઈ લઈએ તો આ 2 ના છેદમાં કઈ ન હોય તો કેટલા આવશે 1 આવશે પરથી માટે AOB ના છેદમાં COD તો આપણી પાસે ગુણોત્તર કયો છે તો કે AB ના છેદમાં CD નો તો અહીંયા આપણે લખી શું કે ભાઈ AB ના છેદમાં CD આખાનો વર્ગ હવે AB એટલે કે છેદમાં CD એટલે 2 ના છેદમાં 1 નો વર્ગ તો 4 ના છેદમાં કેટલા આવશે 1 માટે AOB ના છેદમાં COD બંને નો ગુણોત્તર 4 જે 1 મળે કેટલો ગુણોત્તર મળે આપણને 4 જે 1 આ ગુણોત્તર માં જે કિંમત છે એ તો ખૂબ સરળતાથી મળી જાય પણ આપણે આ સંગતતા બંને ત્રિકોણો વચ્ચેની સમરૂપતા બતાવવી પડે બરાબર અને તો જ આપણે લખી શકીએ કે એ સમરૂપ ત્રિકોણો માટે એમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર બરાબર છે એમના ક્ષેત્રફળ ના ગુણોત્તર જેટલો થાય અનુરૂપ બાજુઓના વર્ગોનો ગુણોત્તર યાદ રાખીશું આ સાથે આપણે અહીં સ્વાધ્યાય 6.4 નો પ્રશ્ન નંબર 2 પૂર્ણ કરીએ આ પ્રશ્નમાં કોઈ આપને ક્વેરી હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ